નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિતમાં આગળ વધવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં જે કંઈ ચાલ્યું એને ઝડપથી આપણે યાદ કરી લઈએ. તો છેલ્લે આપણે વાત કરતા હતા બે સદિશોના ગુણાકારની. પહેલા આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ જોયો અને એને આધારે સ્વાધ્યાય 10.3 કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું બે સદિશોનો સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ. ઓકે, બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી આપણને જવાબમાં એક નવો પરિણામી સદિશ મળે. ડોટ પ્રોડક્ટ જે આપણે કરતા હતા એમાં બે સદિશોના ગુણાકારથી એક અદિશ મળે, વાસ્તવિક મૂલ્ય કોઈ જવાબમાં મળે. જ્યારે ક્રોસ પ્રોડક્ટમાં સદિશ ગુણાકારમાં બે સદિશોના ગુણાકારથી એક નવો પરિણામી સદિશ મળે. યાદ કરો લાસ્ટ લેક્ચર કઈ રીતે જુઓ, તો કે એક સદિશ દાખલા તરીકે આ રીતે હોય, એ છે સદિશ B, બીજો સદિશ આ રીતે છે સદિશ A. હવે હું સદિશ A થી સદિશ B ની તરફમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો થીટા લઉં તો આ બંને સદિશોના ક્રોસ પ્રોડક્ટથી એક નવો પરિણામી સદિશ મળે કે જે આપેલા બંને સદિશને પરસ્પર લંબ હોય અને એને આપણે n કેપ કહેતા હતા, યાદ કરો. ઓકે, અને જો ઘડિયાળના કાંટાની દિશામાં થીટા લઈએ તો નીચેની તરફ મળે, પણ એ જે પરિણામી સદિશ છે એ સદિશ A ને લંબ હોય અને સદિશ B ને પણ કેવો હોય, લંબ હોય. અને ક્રોસ પ્રોડક્ટ દ્વારા આપણને શું મળતો હતો? સદિશ A ક્રોસ સદિશ B બરાબર સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય sin થીટા n કેપ, sin થીટા n કેપ. જે નવો પરિણામી સદિશ મળે એનું મૂલ્ય કેટલું હોય પણ એની સાથે એકમ સદિશ જોડવામાં આવ્યો છે. જેવી રીતે આપણે સદિશના દરેક અદિશ ઘટકો સાથે i કેપ, j કેપ, k કેપ જોડીએ છીએ, ત્યારે જે આ જે નવો પરિણામી સદિશ છે એની સાથે સદિશ A, સદિશ B નું મૂલ્ય અને sin થીટા ગુણવામાં આવ્યું છે n કેપ. ઓકે, આ n કેપ શું દર્શાવે છે? આ જે સદિશ નવો પરિણામી સદિશ મળ્યો એની દિશામાં એકમ સદિશ, n કેપ એટલે એકમ સદિશ. ટૂંકમાં ક્રોસ પ્રોડક્ટમાં આપણે એટલું ભણ્યા હતા, સદિશ A ક્રોસ સદિશ B બરાબર સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય sin થીટા n કેપ. ડોટ પ્રોડક્ટમાં શું હતું? સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા, સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય cos થીટા. એટલે એનો જવાબ છે ને આપણને અદિશ રાશિમાં એક મૂલ્યમાં મળે, જ્યારે અહીંયા n કેપ છે એક સદિશ છે એટલે આખો એક પરિણામી સદિશ બન્યો. અને એ જે સદિશ છે એ આપેલા બંને સદિશને કેવો હોય, લંબો હોય. હવે ક્રોસ પ્રોડક્ટને આપણે અવલોકનો જોયા હતા કે જેની અંદર આપણે થીટા 0 લીધું હતું, થીટા પાઈ બાય 2 લીધું હતું, થીટા પાઈ લીધું હતું, તો ત્યારે કઈ રીતે પરિણામો મળે? કે sin થીટાના મૂલ્ય પરથી પરિણામો આપણને મળતા હતા. i કેપ ક્રોસ j કેપ શું મળે, i કેપ ક્રોસ i કેપ શું મળે, એ બધું જ આપણે અવલોકનોમાં જોયું. ઉપરાંત ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ જોયું, કે કોઈ ત્રિકોણની પાસ પાસેની બે બાજુઓનો સદિશ જો દર્શાવેલો હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય ક્રોસ પ્રોડક્ટ દ્વારા. એક દ્વિતીયાંશ માનાંકમાં સદિશ A ક્રોસ સદિશ B, એ માનાંક એટલે સદિશ A ક્રોસ સદિશ B થી એક નવો પરિણામી સદિશ મળે એનું મૂલ્ય, તો યાદ કરો ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ ક્રોસ પ્રોડક્ટ દ્વારા મળે. એ બધી વાત આપણે જોઈ હતી, એના સૂત્રો જોયા હતા, હમણાં આપણે એના દાખલા પણ ગણવાના છે. પણ જેવી રીતે ડોટ પ્રોડક્ટમાં સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા, એના પરથી cos થીટાનું આપણને સૂત્ર મળ્યું હતું, એવી રીતે આના આના પરથી પણ આપણને sin થીટાનું સૂત્ર મળે. ઓકે, પણ સદિશ A ડોટ સદિશ B, બે સદિશોનો ડોટ પ્રોડક્ટ દાખલામાં કઈ રીતે કરતા હતા? A1A2 + B1B2 + C1C2, એવી રીતે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે આપણે દાખલામાં ગણશું એ આજે આપણે સૌપ્રથમ જોવાનું છે, પછી દાખલાઓ ગણવાના છે. તો જુઓ, ક્રોસ પ્રોડક્ટનું આ સૂત્ર આપણને ખ્યાલ છે, સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય sin
થીટા n કેપ આ ભૂલાઈ નહીં. હવે દાખલા તરીકે તમને સદિશ એ આવી રીતે આપેલો છે a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ અને સદિશ p આ રીતે આપેલો છે b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ. તો દાખલા ની અંદર બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે લેવો? સદિશ a ક્રોસ સદિશ b બરાબર તમારે એ ત્રિહાર નિશ્ચાય. ત્રિહાર નિશ્ચાય હજી આપણે નિશ્ચાય ચેપ્ટર ડિટેલમાં ભણવાનું બાકી છે, પણ ફિઝિક્સ ની અંદર તમે નિશ્ચાય વિશે ભણી ગયા છો. 2/2 નો નિશ્ચાય, 3/3 નો નિશ્ચાય. તો જુઓ આ એક નિશ્ચાયનું સ્વરૂપ છે. હવે અહીંયા જે પહેલી રો આવે આડી રો, તો એમાં i કેપ j કેપ k કેપ લખો. પછી બીજી રો ની અંદર a1 a2 a3 લખો, a1 a2 a3 અને ત્રીજી રો ની અંદર b1 b2 b3 લખો. હવે આનું આપણે વિસ્તરણ કરીએ, આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ, તો આપણને નવો એક પરિણામી સદિશ મળશે. કારણ કે ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકારથી જવાબમાં તો એક સદિશ જ મળશે. હવે જુઓ ફિઝિક્સમાં તમારે આવી ગયું છે આ 3/3 નો નિશ્ચાયક છે. 3/3 એટલે તો કે જુઓ આ આડી હોય ને એને રો કહેવાય, રો ઓર આડી રો. અને ઊભા સ્તંભ આ જે છે એ ત્રણ સ્તંભ છે, એટલે ત્રણ રો અને ત્રણ કોલમ. આડું હોય એને રો કહેવાય, ઊભી હોય એને કોલમ કહેવાય, એટલે 3/3 નો આ નિશ્ચાયક થયો. હવે આનું મૂલ્ય કઈ રીતે મળે એ જોઈ લો. ઓકે, નિશ્ચાયક ચેપ્ટરમાં તો આપણે ડિટેલમાં ભણશું જ તે. હવે જોઈ લો તો i કેપ પહેલા લખવાનો, પહેલી રો નો પહેલો ઘટક પકડો i કેપ. હવે એ રો અને એ કોલમ સિવાયના ચાર ઘટકો સમજો, i કેપ લખો. તો એ રો અને એ કોલમ સિવાયના ચાર ઘટકો છે ને એને આ રીતે લખો, a2 a3 b2 b3. ઓકે, સૌ પ્રથમ i કેપ લીધો, એની સાથે a2 a3 b2 b3 આવશે આ રીતે. પછી પેલું પ્લસ તો બીજું માઇનસ, માઇનસ j કેપ. હવે એ રો અને એ કોલમ વાળા નહીં લેવાના, જે કેપ જે રો માં છે અને જે કોલમ માં છે એની સિવાયના a1 a3 b1 b3 a1 a3 b1 b3. હવે પ્લસ કે કેપ, પેલા i કેપ નો વારો, પછી j કેપ નો વારો, પછી કે કેપ નો. ક્રોસ પ્રોડક્ટ માં જે રીતે સદિશ હોય પહેલી લાઈન માં તો i કેપ j કેપ કે કેપ જ હોય પહેલી રો માં. તો i કેપ પછી એની સાથે આ ચાર ઘટક, પછી જે કેપ એની સાથે a1 a3 b1 b3 અને હવે કે કેપ એની સાથે a1 a2 b1 b2. એ રો અને કોલમ ના નહીં લેવાના, એની સિવાય a1 a2 b1 b2 નિશ્ચાયકમાં a1 a2 b1 b2. હવે જો આ 3/3 નો આખો મોટો નિશ્ચાયક હતો, અહીંયા જે ત્રણ નિશ્ચાયક છે એ કેવા છે? 2/2 ના, બે રો અને બે કોલમ છે. ઓકે, હવે જો આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું? ફરી વખત પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. ઓકે, i કેપ ની સાથે પ્લસ, j કેપ ની સાથે માઇનસ, k કેપ ની સાથે પ્લસ લેવાનું. અને હવે i કેપ એમનો લખો, પછી એને ચોકડી ગુણાકાર કરો. ઓકે, ચોકડી ગુણાકાર a2 b3 માઇનસ b2 a3. ચલો, પછી માઇનસ j કેપ એમનો. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરો અને વચ્ચે આવશે માઇનસ, આ ચોકડી ગુણાકાર ને વચ્ચે માઇનસ, a1 b3 માઇનસ b1 a3 અને પ્લસ k કેપ. a1 અહીંયા પણ ચોકડી ગુણાકાર કરો, તો a1 b2 માઇનસ b1 a2. તો આ રીતે આપણને i કેપ j કેપ k કેપ ના સ્વરૂપમાં એક નવો પરિણામી સદિશ મળશે. એટલે કે નિશ્ચાયક સ્વરૂપમાં ઘટકોને લખો, એમાં પહેલી રો ની અંદર આડી રો ની અંદર i કેપ j કેપ k કેપ લખવાનું, બીજી રો ની અંદર પહેલા સદિશના અદિશ ઘટકો a1 a2 a3 લખવાના, પછી ત્રીજી રો ની અંદર બીજા સદિશના અદિશ ઘટકો b1 b2 b3 અને પછી એનું આ રીતે સાદું રૂપ આપવાનું. ઓકે, તો એવો જ આપણને ઉદાહરણ નંબર 22 આપ્યું છે, એટલે આમાં તમારે પ્રેક્ટિસ થઈ જશે. ચલો જુઓ ઉદાહરણ નંબર 22. સદિશ a આપ્યો છે, સદિશ b આપ્યો છે, i કેપ j કેપ k કેપ ના સ્વરૂપમાં. હવે મારે સદિશ a ક્રોસ સદિશ b મેળવીશ. તો સદિશ a ક્રોસ સદિશ b એટલે આ પ્રમાણે,
તો તમને એક શું મળે નવો સદિશ મળે અને પછી એ સદિશ મળે એનું મૂલ્ય લઈ લેવાનું આ શું માનાંક દર્શાવે છે એનું મૂલ્ય લઈ લેવાનું એટલે મૂલ્ય પછી એક અદિશ રાશિ મળશે ઓકે ચલો પહેલા ક્રોસ પ્રોડક્ટ આ રીતે લઈએ ઓકે તો સદિશ એ ક્રોસ સદિશ બી શું કરવાનું ત્રિહાર નિશ્ચય 3 બાય 3 નો અહીંયા પહેલી લાઈન માં શું આવશે પહેલી રો માં i cap j cap k cap ફરજિયાત બીજી રો માં 2 1 3 અદિશ ઘટકો 2 1 3 પહેલા સદિશ ના અદિશ ઘટકો બીજી રો માં ઓકે 3 5 minus 2 3 5 minus 2 ઓકે હવે આનું સાદું રૂપ કઈ રીતે આપશો જોજો i cap હવે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ કરી શકાય કઈ રીતે i cap ની સાથે આ ચાર ઘટક યાદ રાખવાના તો 2 એકા માઇનસ 2 ઓછા 5 3 15 ચલો i cap ની વારી પૂરી હવે j cap ની આગળ કેવું આવશે માઇનસ j cap માઇનસ j cap અને j cap ની સાથે e રો અને કોલમ સિવાય ના એટલે 2 3 3 માઇનસ 2 તો આ બે નો ગુણાકાર 2 2 4 કેવા માઇનસ 4 વચ્ચે સૂત્રના માઇનસ 3 3 9 ઓકે અને હવે k k પ્લસ k k તો 5 2 10 ઓછા 3 1 3 ખ્યાલ આવ્યો i cap ની સાથે આ ચાર ઘટક j cap ની સાથે 2 3 3 માઇનસ 2 નું સાદું રૂપ અને k cap ની સાથે આ ચાર ઘટક 2 1 3 5 ચોકડી ગુણાકાર અને વચ્ચે માઇનસ ઓકે હવે જુઓ ઓછા 2 ઓછા 15 એટલે ઓછા 17 i cap ઓછા 4 ઓછા 9 એટલે ઓછા 13 ઓછે ઓછે વત્તા 13 j cap અને 10 માંથી 3 જ રહી તો 7 કેવા પ્લસ 7 કે કે ઓકે તો આ મને મળી ગયો મિત્રો ક્રોસ પ્રોડક્ટ સદિશ ગુણાકારનો જવાબ બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી એક સદિશ જવાબમાં મળે આ નવો એક પરિણામી સદિશ મળ્યો ક્રોસ પ્રોડક્ટ ઓકે હવે મારે એનું મૂલ્ય જોતું છે જુઓ સદિશ એ ક્રોસ સદિશ બી જે મળ્યો એનું મૂલ્ય તો કઈ રીતે કોઈ પણ સદિશ નું મૂલ્ય મેળવીએ છીએ અંડર રૂટ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર એટલે માઇનસ 17 નો વર્ગ વત્તા 13 નો વર્ગ વત્તા 7 નો વર્ગ તો વર્ગમૂળ ની અંદર 17 નો વર્ગ કેટલો 289 માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય 289 વત્તા 13 નો વર્ગ 169 અને 7 નો વર્ગ 49 બસ હવે આનો સરવાળો તમારે જાતે કરી લેવાનો સાદું રૂપ આપી દેવાનું ઓકે આગળ વધીએ ઉદાહરણ નંબર 23 જુઓ આમાં એક નવી વસ્તુ આપેલી છે જુઓ બે સદિશો સદિશ A અને સદિશ B આપેલા છે સદિશ A છે i cap + j cap + k cap અને સદિશ B છે i cap + 2j cap + 3k cap હોય તો સદિશ A વત્તા સદિશ B અને સદિશ એ ઓછા સદિશ બી બંનેને લંબ એકમ સદિશ શોધો હવે આપણે જો સદિશ અને સદિશ બી નો સરવાળો કરીએ તો એક નવો સદિશ મળે પછી સદિશ અને સદિશ બી નો તફાવત લઈએ બાદબાકી લઈએ તો હજી એક સદિશ મળે એ જે બે સદિશ મળે ને એ બંનેને લંબ એકમ સદિશ તો પહેલા તો બંનેને લંબ વિચારો બે સદિશ આપ્યા હોય એ બંનેને લંબ હોય એવો સદિશ કઈ રીતે મળે હમણાં જ જોયું ક્રોસ પ્રોડક્ટ દ્વારા બે સદિશ હોય એ બંનેનો તમે ક્રોસ પ્રોડક્ટ લ્યો ને એટલે એક નવો સદિશ જન્મે એ નવો સદિશ છે ને આપેલા બંને સદિશને કેવો હોય લંબ હોય ઓકે એટલે લંબ સદિશ હું ક્રોસ પ્રોડક્ટ લઈશ ને એટલે જે જવાબ આવશે ને એ લંબ સદિશ હશે પછી એનો એકમ સદિશ હવે કોઈ પણ સદિશ આપ્યો હોય તો એકમ સદિશ તો મેળવતા આવડે જ છે એના મૂલ્ય વડે ભાગી નાખવાનું તો ચલો પહેલા સદિશ એ પ્લસ સદિશ બી તો મેળવીએ સદિશ એ પ્લસ સદિશ બી ચલો 1 ને 1 2 આઈ કે પછી 1 ને 2 3 જે કે પછી 1 ને 3 4 કે કે ચલો સદિશ એ પ્લસ સદિશ બી મળી ગયું હવે સદિશ એ માઇનસ સદિશ બી જે સદિશ જોતા છે પહેલા એ મેળવી લઈએ પછી 1 માંથી 1 જાય તો 0 આવી કે પછી 1 માંથી 2 જાય એટલે -1 જે કે અને 1 માંથી 3 જાય એટલે -2 કે કે ઓકે સદિશ A માંથી સદિશ B બાદ કરો એટલે આ પ્રમાણે મળે છે હવે આ જે બે સદિશ મળ્યા એ બંનેને લંબ સદિશ પહેલા વિચારો
કઈ રીતે મળે બંનેનો શું કરવાનો ક્રોસ પ્રોડક્ટ સદિશ a વત્તા સદિશ b ક્રોસ સદિશ a ઓછા સદિશ b બરાબર અહીંયા i કેપ j કેપ k કેપ ક્રોસ પ્રોડક્ટ યાદ કરો પહેલી રો માં i કેપ j કેપ k કેપ બીજી રો માં તો કે j સદિશ પહેલો છે એના ઘટકો સદિશ ઘટકો 2 3 4 પછી બીજા સદિશ ના 0 - 1 - 2 ઓકે ચલો હવે આનું શું આપીએ સાદું રૂપ i કેપ હવે આ બે નો ગુણાકાર ઓછા આ બે નો જો 3 2 ઓછા 6 એ માઈનસ છે હવે જો વચ્ચે સૂત્ર ના માઈનસ અને 4 1 4 કેવા માઈનસ 4 સૂત્ર ના વચ્ચે જે માઈનસ છે સૂત્ર ના અને આ બે નો ગુણાકાર માઈનસ 4 હવે j કેપ નો વાળો એટલે ઓછા j કેપ પછી ઓછા j કેપ તો r રો અને કોલમ ના નહીં લેવાના તો 2 2 માઈનસ 4 અને 0 નો 4 સાથે ગુણાકાર 0 વત્તા 1 1 એટલે હવે 2 1 ઓછા 2 ઓછા 0 3 ગુણ્યા 0 એટલે 0 ચલો ઓછા 6 ઓછે ઓછે વત્તા 4 એટલે ઓછા 2 વચ્ચે ઓછા 2 આઈ કે અહીંયા ઓછે ઓછે વત્તા 4 જે કે અને અહીંયા ઓછા 2 કે કે ચલો આ જે મળ્યો એ આપેલ બંને સદિશને લંબ મળશે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કર્યો એટલે નવો સદિશ મળ્યો એ આપેલા બંને સદિશને કેવો હોય લંબ હોય હવે એનો એકમ સદિશ બંનેને લંબ મળી ગયો હવે એકમ સદિશની વાત તો એનો એકમ સદિશ મેળવવો હોય તો એનું મૂલ્ય મેળવો એના મૂલ્ય વડે એને ભાગી નાખો ચલો એનું મૂલ્ય મેળવીએ તો આખું આમ લખાશે સદિશ a પ્લસ સદિશ b ક્રોસ સદિશ a માઈનસ સદિશ b એનો ક્રોસ પ્રોડક્ટ અને એ જે મળ્યો એનું મૂલ્ય વર્ગમૂળ માં ઓછા 2 નો વર્ગ વત્તા 4 4 નો વર્ગ 16 ઓછા 2 નો વર્ગ વત્તા 4 16 ને 4 20 20 ને 4 24 એટલે વર્ગમૂળ ની અંદર 24 હવે 4 6 24 કરો એટલે 2√6 એકમ મળે √24 એટલે 2√6 એકમ મૂલ્ય મળ્યું આ જે નવો લંબ સદિશ મળ્યો બંનેને એનું મૂલ્ય 2√6 મળ્યું અને હવે આ જે સદિશ છે ને એને 2√6 વડે ભાગી નાખો એટલે તમને આ બંને સદિશને લંબ એકમ સદિશ મળી જાય લંબ તો મળી ગયો હવે 2√6 વડે ભાગી નાખો કારણ કે એકમ સદિશનું સૂત્ર યાદ કરો સદિશના છેદમાં સદિશનું મૂલ્ય ઓકે તો હવે છેલ્લું એક સ્ટેપ તમારે જાતે લખી નાખવાનું છે આનો 2√6 વડે ભાગાકાર કરો 3 ના છેદમાં જે આવે આપણો જવાબ બનશે એટલે મિત્રો આપણને એક નવી વસ્તુ જાણવા મળી યાદ રહી જવી જોઈએ કે કોઈ પણ બે સદિશને લંબ સદિશ મેળવવા હોય તો શું કરવું પડે ક્રોસ પ્રોડક્ટ હવે બીજી એક વાત તમને પ્રશ્ન થવો જોઈએ કે આ બંને સદિશને લંબ સદિશ લીધો જુઓ અહીંયા આકૃતિ આ જુઓ તો આ ઉપરની તરફ મળ્યો હવે આપણે થિયરીમાં એવું ભણ્યા હતા કે ક્રોસ પ્રોડક્ટ કરવાથી નીચે પણ મળી શકે જ્યારે હું b ક્રોસ a મેળવું કારણ કે તમને ખબર છે જુઓ સદિશ a ક્રોસ સદિશ b બરાબર માઈનસ b સદિશ ક્રોસ સદિશ a ક્રમ ઉલટાવો ને તો માઈનસ મળે અહીંયા છે ને આમ ઉપરની તરફ મળે અને આમાં છે ને આમ નીચેની તરફ મળે જો આ બે સદિશ સેમ છે પણ આમાં ઉપરની તરફ પરિણામી સદિશ મળે આ અને આમાં નીચેની તરફ આ એમ કે યાદ કરો નીચેની તરફ મળે તો એનો મતલબ કે લંબ એકમ સદિશ એક નહીં પણ બે મળી શકે આપણે શું કરવાનું કે જ્યારે તમે મૂલ્ય વડે ભાગો ને ત્યારે પ્લસ ઓર માઈનસ કરો આમાં તો ઉદાહરણની અંદર એક જ જવાબ લખેલો છે પણ તમે ઈ જે મળે ને માઈનસ વડે ગુણો ને એટલે બીજો જ મળી જાય એટલે આ બે જવાબ મળે ઓકે પ્લસ ઓર માઈનસ બંને ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 24 ત્રણ શિરોબિંદુઓ છે ત્રિકોણના તો એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો હવે યાદ કરો આપણે શું ભણ્યા હતા તો કે આ રીતે જુઓ ત્રિકોણ હોય અહીંયા હું એબીસી લઉં છું હવે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો કોઈ પણ બે પાસ પાસેની બાજુઓના સદિશ જોઈએ હવે તમે આ બે લઈ શકો આ બે લઈ શકો આ બે ત્રણ શક્યતાઓ છે તો હું છે ને આપણે જે ભણ્યા હતા એ જ લઈએ હું એક આ લઉં છું સદિશ a અને આ લઉં
જુઓ આને મેં થીટા લીધો ને તો તમારે ફરજિયાત સદિશ BA અને સદિશ BC મેળવવો પડશે તો જ બે સદિશ મળશે આ તો શિરોબિંદુઓ છે ઓકે તો સૌપ્રથમ સદિશ BA મેળવો પછી સદિશ BC મેળવો તો સદિશ BA એટલે કે એકમાંથી જ્ઞાત છે ને બિંદુ A નો સ્થાન સદિશ માઈનસ બિંદુ B નો સ્થાન સદિશ એકમાંથી એક જાય એટલે 0 એટલે 0 આવી ગયો પછી બે માંથી એક જાય એટલે -1 જે કે અને ત્રણ માંથી એક જાય એટલે -2 કે કે સમજાણું B માંથી A બાદ કરો એટલે સદિશ BA મળે ઓકે સોરી A માંથી B બાદ કરવાનું છે જુઓ સદિશ BA એટલે બિંદુ A નો સ્થાન સદિશ માઈનસ બિંદુ B નો સ્થાન સદિશ એક માંથી એક જાય એટલે 0 આવી કે એક માંથી બે જાય એટલે -1 જે કે એક માંથી ત્રણ જાય એટલે -2 કે કે તમને એવું થાય સર મારે આ બે બાજુ ને આ બે બાજુ ને તો સદિશ AB અને AC મેળવો ટેક્સ્ટ બુક ના ઉદાહરણ ની અંદર AB ને AC લીધું મે બીજી બે લીધી જવાબ સેમ જ મળશે જોઈએ આપણે જો સદિશ BA હવે સદિશ BC મેળવો સદિશ BC તો બિંદુ C નો સ્થાન સદિશ માઈનસ બિંદુ B નો સ્થાન સદિશ C માઈનસ B કરો બે માંથી એક જાય તો એક આઈ કે ત્રણ માંથી બે જાય તો એક જે કે એક માંથી ત્રણ જાય તો -2 એ કે ચલો હવે પાસ પાસેની બે બાજુઓ મળી ગઈ અને કીધું સ્મોલ સદિશ A અને કીધું સ્મોલ સદિશ B ઓકે અહીં લખશું ત્રિકોણ ABC ની પાસ પાસેની બાજુઓને દર્શાવતા સદિશ સદિશ A અને સ્મોલ સદિશ B મળી ગયો હવે એનો ક્રોસ પ્રોડક્ટ લઈએ ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે નિશ્ચય પહેલી રો માં i કેપ j કેપ k કેપ પછી 0 -1 -2 1 1 -2 is equal to પહેલા લઈએ i કેપ ઓછે ઓછે વત્તા 2 એકા 2 ઓછે વત્તે ઓછા એટલે ઓછા 2 અને સૂત્ર ના પણ ઓછા 2 ચલો ક્લિયર પછી ઓછા j કેપ અહીંયા 0 અને ઓછે ઓછે વત્તા 2 પછી પ્લસ કે કે 0 એકા 0 ઓછે ઓછે વત્તા 1 સૂત્ર વચ્ચે માઈનસ આવી ગયું એટલે હવે સાદું રૂપ આપી આગળ વધીએ તો 2 ઓછે ઓછે વત્તા 2 2 ને 2 4 આઈ કે પછી ઓછા 2 જે કે વત્તા કે કે આ શું મળી ગયો આપણને પરિણામી સદિશ મળી ગયો હવે યાદ કરો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ યાદ કરો એક દૂત્યાંશ પાસ પાસેની બે બાજુઓનો ક્રોસ પ્રોડક્ટ એનું મૂલ્ય એટલે ક્રોસ પ્રોડક્ટ મળે એનું મૂલ્ય ઝડપથી મેળવી લઈએ તો જુઓ એ તમે અલગથી પણ મેળવી શકો છો એ તમને પરિણામી સદિશ મળી ગયો ને એનું મૂલ્ય હું અહીંયા કરું છું તમારે સ્ટેપ એક વધારવાનું મારે જગ્યા ઓછી છે તો સદિશ એ ક્રોસ સદિશ બી મેળવો ને એનું મૂલ્ય તો વર્ગમૂળ માં 4 નો વર્ગ 16 વત્તા માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 વત્તા 1 નો વર્ગ 1 16 ને 4 20 20 ને 1 21 તો વર્ગમૂળ માં 21 એકમ એ પરિણામી સદિશ નું મૂલ્ય મળ્યું હવે એ મૂકી દો સૂત્રમાં એટલે 1 દૂત્યાંશ વર્ગમૂળ માં 21 એટલે રૂટ 21 ના છેદ માં 2 ચોરસ એકમ ક્ષેત્રફળ નો એકમ એકમ નો વર્ગ અથવા ચોરસ એકમ આ આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું ઓકે જો મિત્રો ક્રોસ પ્રોડક્ટ ની થિયરી યાદ કરશો તો તમને સૂત્ર યાદ આવશે એટલે એવું લાગે તો ફરી વખત લાસ્ટ લેક્ચર નું ક્રોસ પ્રોડક્ટ શરૂઆત કરી એની થિયરી આખી સરસ રીતે તૈયાર કરજો તેમાં આપણે જોયું તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર સદિશ A નું મૂલ્ય સદિશ B નું મૂલ્ય sin થીટા n કે ડોટ પ્રોડક્ટ માં બે વસ્તુ યાદ રાખવાની હતી AB cos થીટા અને કઈ રીતે ગણતરી કરવી ડોટ પ્રોડક્ટ ની એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટ માં પહેલું અને બીજું આજે આપણે શીખાએ ક્રોસ પ્રોડક્ટ કરવાનો કઈ રીતે ત્રિહાર નિશ્ચય બનાવીને એનું સાદું રૂપ આપીને નવો પરિણામી સદિશ મેળવવાનો ઓકે પછી એના અવલોકનોનો ઉપયોગ કરીને સૂત્રોનો ઉપયોગ કરીને થિયરી પરથી દાખલાઓ આપણે ભણીએ છીએ તો હવે જેવી રીતે આપણે ડોટ પ્રોડક્ટ આધારિત સ્વાધ્યાય 10.3 જોયો એવી રીતે ક્રોસ પ્રોડક્ટ
બે સદિશોના સદિશ ગુણાકાર આધારિત સ્વાધ્યાય 10.4 ના દાખલાઓ હવે આપણે ગણવાના છે તો એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એ પહેલા તમે ક્રોસ પ્રોડક્ટની થિયરી પછી કઈ રીતે નવો પરિણામી સદિશ મળે એ પદ્ધતિ અને સૂત્ર છે તૈયાર કરી નાખો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 ના દાખલાઓ ગણીશું ઓકે